एक दाखलो एवो हतो कि जेनी अंदर आपणने अवलोकनोना क्रम आपी दीधा हो, अने बीजो दाखलो एवो जोयो हतो कि जेनी अंदर आपणे पोते अवलोकनोने मोटी संख्या लईने शुं करवाना हता, क्रम आपवाना हता। बराबर, पण आजे एमां एमां कंईक एक नवो पॉइंट आववानो छे કે ક્રમાંક સહસંબંધાકની રીત, પણ અહીંયા મે લખેલું છે અવલોકન પુનરાવર્તન પામે, એટલે એકનું એક અવલોકન હોય એ શ્રેણીમાં કેટલી વખત આવતું હોય, એક કરતા વધારે વખત। દાખલા તરીકે 54 નું હોય અવલોકન તો 54 x ની અંદર કેટલી વખત આવતું હોય, બે વખત આવતું હોય। 62 હોય તો 62 y ની અંદર ત્રણ વખત પણ આવતું હોય, એકનું એક અવલોકન। તો હવે એને ક્રમ આપવો કેવી રીતે, ગઈકાલે તો સિમ્પલ હતું, મોટી સંખ્યાથી તમે શરૂઆત કરતા હતા, એટલે 9 છે, તમે ક્રમ અનુસાર નંબર આપી દેતા, પણ એકનું એક અવલોકન બે કે તેથી વધુ વખત આવે તો ત્યારે અવલોકનોને કેવી રીતે ક્રમ આપવો। બરોબર, આજે એ શીખવાનું છે। જોઈએ સ્વાધ્યાય 2.3 ની અંદર દાખલા નંબર 5। રકમ જોઈ લઈએ પહેલા આપણે દાખલા નંબર 5 ની। नीचे आपेला पति अने पत्नी नी ऊंचाई विषय नी माहिती परथी तेमना ऊंचाई वच्चेनो सहसंबंधाक गणो। पति नी ऊंचाई जेने आपणे एक्स ना अवलोकनो कहीशुं, अने पत्नी नी ऊंचाई जेने आपणे कहीशुं वाई ना अवलोकनो। हवे पति नी ऊंचाई एनी अंदर तमे अवलोकनो जुओ, 156, 153, 185, 157, 163, 191 अने 162। एक पण अवलोकन एमां पुनरावर्तन पामतुं नथी, पण नीचे पत्नी नी ऊंचाई 154, 148, 162, 157, फरी वखत जो पाछो शुं आवे छे 162, पछी पाछा 170, पछी पाछा 154, जो 154 पण बे वखत रिपीट थाय तो आजे पुनरावर्तन पामे छे तो त्यारे अवलोकनोने क्रम केवी रीते आपवो। बराबर, आजे शीखवानुं छे। બોર્ડ ઉપર બંનેના અવલોકનો લખી દીધા છે, x અને y ના અવલોકન। તો સૌપ્રથમ પહેલા આપણે ગઈકાલે જે પ્રમાણે ગણતરી કરતા હતા એ પ્રમાણે સૌપ્રથમ પહેલા x ને ક્રમ આપવાનો અને પછી y ને ક્રમ આપવાનો। x ના અવલોકન જોવો તો સૌથી મોટી સંખ્યા કઈ, 191। તો 191 ને 1 નંબર આપશું, ચલો 191 પછી નાની સંખ્યા 185, ને આપણે બે નંબર આપીશું, 185 પછી નાની સંખ્યા 163, ને ત્રણ, એના પછી નાની સંખ્યા 162, ને આપીશું ચાર નંબર, પછી 157, ને આપીશું આપણે પાંચ નંબર, 156, ને આપીશું આપણે છ નંબર, અને 153 ને આપણે આપીશું 7 નંબર। કમ્પ્લીટ આપી દીધું। હવે y ના અવલોકનોને આપણે નંબર આપી। બરોબર, ચલો y ની અંદર પહેલા જો તો સૌથી મોટી સંખ્યા કઈ છે, તો જો તમે અહીંયા 170 એક નંબર, ચલો 170 પછી કઈ સંખ્યા આવે છે, કઈ 162। તો જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા 162 શ્રેણીમાં શું થાય છે, પુનરાવર્તન પામે છે, બે વખત 162 છે આપણી પાસે, તો સ્વાભાવિક છે અહીંયા કેટલા નંબર આવી શકે, બે, અહીંયા ત્રણ, પણ આ રીતે ક્રમ આપવાનો નથી, ક્રમ આપવાનો છે એક નંબર આપી દીધો એટલે 162 માં કયો નંબર આવશે, બીજો અને ત્રીજો। તો જો અહીંયા આ રીતે ગણતરી થાય, 162 માટે ક્રમ કયો આવે છે, b અને 3, તો બંનેનો ટોટલ કરવાનો, કેટલી વખત શ્રેણીમાં પુનરાવર્તન પામે છે, બે વખત, તો ભાગ્યા 2, તો 5 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો આવશે, 2.5। એટલે અહીંયા 162 સામે લખવાના કેટલા, 2.5, 2.5। આજે આ નવો પોઈન્ટ આવ્યો કે શ્રેણીમાં અવલોકન પુનરાવર્તન પામે તો આપણે એક નંબર આપી દીધો, એના પછીના ક્રમ આવે બીજો અને ત્રીજો, તો બંનેનું શું કર્યું અહીંયા ટોટલ કર્યું,
કેટલી વખત પુનરાવર્તન પામતું હતું? બે વખત, તો ભાગ્યા બે, જે જવાબ આવ્યો બંને સંખ્યાની સામે. એટલે હવે જો શ્રેણીમાં આપણે ત્રણ નંબર આપી દીધા, એક બે ત્રણ, અને હવે જે સંખ્યા આવશે એને કેટલા નંબર આપવાનો? ચોથો નંબર. જો તો હવે 162 કરતા નાની સંખ્યા 157, 157 ને આપણે કેટલો નંબર આપીશું? 4. કારણ કે બીજો અને ત્રીજો નંબર તો આપી દીધો છે, અહીંયા ગણતરી કરેલી છે. હવે જો 157 કરતા નાની સંખ્યા 154, ફરી વખત એની અંદર જો 154 શ્રેણીમાં કેટલી વખત આવે છે? આપણે રકમ વાંચી હતી ત્યારે જ આપણે કીધું હતું 154 પણ કેટલી વખત આવે છે? બે વખત. હવે એના માટેનો ક્રમ કયો આવશે? તો છેલ્લે જોવાનો. કયો ક્રમ આપ્યો હતો? ચોથો ક્રમ. તો હવે આના માટે 5 અને 6 બે ક્રમ આવે, એની ગણતરી કરીએ. અહીંયા 5 + 6/2 તો 6 ને 5 11/2 કરશો એટલે જવાબ કેટલો આવશે? 5.5. તો બંને જગ્યાએ અહીંયા લખી દેવાના 5.5 અને 5.5, એટલે બે ક્રમ આપી દીધા 5 6, એક સંખ્યા વધી, કયો ક્રમ આવશે? 7. કમ્પ્લીટ. આજે તો એ નવો પોઈન્ટ આવ્યો, અવલોકન પુનરાવર્તન પામે છે, બરોબર. ત્યારે આ પ્રમાણે તમારે ગણતરી કરીને ક્રમ આપવાનો. ચલો હવે એની પછીનું કોલમ આપણે કયું બરાબર હતા? ડી. ડી બરાબર થશે Rx - Ry, અને છેલ્લું કોલમ બનશે d નું સ્ક્વેર. ગણતરી કરતા જઈએ 6 - 5.5 પોઈન્ટ વાળી સંખ્યા છે, એટલે એવું લાગે તો કેલ્સી નો ઉપયોગ કરી લેવાનો. 0.5, 7 - 7 0, 2 - 2.5 -0.5, 5 - 4 1, 3 - 2.5 0.5, 1 - 1 0, 4 - 5.5 -1.5 ટોટલ કરો +2 0.5, 0.5 1, 1 ને 1 2, માઇનસ ટોટલ કરો -1.5, -0.5 2, તફાવતનું ટોટલ હંમેશા કેટલો થાય? 0. હવે શું કરવાનું? d નો સ્ક્વેર, 0.5 નો વર્ગ, 0.25, 0, 0.25 1 નો વર્ગ, 1, 0.5 નો વર્ગ, 0.25 0, 1.5 નો વર્ગ, 2.25 ટોટલ કરી નાખીએ આપણે, બરોબર. 0.25, 0.25 1, 0.25 અને 2.25 ટોટલ થાય છે અહીંયા 4. હવે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે દાખલા શીખ્યા એની અંદર કંઈક સાદું સૂત્ર હતું, આ ગણતરી અહીંયા જે લખેલું છે સૂત્રમાં એ હતું નહીં. પણ ખાસ યાદ રાખો, જ્યારે અવલોકન પુનરાવર્તન પામતા હોય તો તમારે અહીંયા એક કોષ્ટક અલગથી બનાવવાનું, CF મેળવવાની ગણતરી. CF એટલે કરપ્શન ફેક્ટર, બરોબર. શુદ્ધિ અવયવ મેળવવાની ગણતરી કરવાની, તો એ માટે આ પ્રમાણે કોષ્ટક બનાવવાનું રહેશે. પહેલું પુનરાવર્તિત અવલોકન, અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા જેને કહેવાય છે m, અને છેલ્લે m નું સૂત્ર હશે m³ - m/12. જોઈએ x ની અંદર જો કોઈ કોઈ અવલોકન પુનરાવર્તન પામે છે? નથી પામતું. y ની અંદર 154, તો અહીંયા લખવાનું પુનરાવર્તિત અવલોકન 154. બીજો પુનરાવર્તિત અવલોકન કર્યો તો 165, 162, બરોબર. હવે બીજું કોલમ છે અવલોકન જેટલી વખત
પુનરાવર્તન પામે તે સંખ્યા. તો જો તો y ની અંદર 154 કેટલી વખત આવતા હતા? બે વખત. 162 પણ કેટલી વખત આવતા હતા? બે વખત. તો અહીંયા લખી દેવા બંને માં કેટલા? બે. તો જો અહીંયા ટૂંકમાં એને શું કહેવાય? m એટલે m બરાબર કિંમત મળી ગઈ. કેટલા આવ્યા? બે. જો 162 અહીંયા ત્રણ વખત આવતા હોત તો અહીંયા m બરાબર કેટલા લખો? ત્રણ વખત. એવું પણ બની શકે 154 ચાર વખત આવતા હોય તો અહીંયા m બરાબર કેટલા લખવા પડે? ચાર. હવે અહીંયા જે b આવે છે આ સૂત્રમાં મૂકવા, તો સૂત્ર શું બનશે? બે નો ઘન ભાગ્યા બે અપોન 12. તો 2 નો ઘન એટલે 8, 8 માઈનસ 2 એટલે 6, 6 ભાગ્યા 12 કરો તો 0.5. સેમ ટુ સેમ ગણતરી ફરી વખત. 2 નો ઘન માઈનસ 2 અપોન 12 0.5. હવે આનું ટોટલ કરવાનું 0.5 0.5. તો કરપ્શન ફેક્ટર એટલે કે શુદ્ધિ અવરોધ ટોટલ કેટલું આવે છે? 1. બરાબર. આ કોષ્ટક ક્યારે બનાવવાનું? જ્યારે અવલોકન પુનરાવર્તન પામે ત્યારે. અવલોકન પુનરાવર્તન ન પામતો હોય તો સારું જે સૂત્ર છે 1-6 સિગ્મા ડીનો સ્ક્વેર અપોન એન કૌંસમાં એન સ્ક્વેર માઇનસ 1. અને અવલોકન પુનરાવર્તન પામશે તો અહીંયા શું થઈ જશે? આ પ્લસ થઈ જશે. કિંમત મૂકી દઈએ આપણે 1-6 કૌંસમાં સિગ્મા ડી નો સ્ક્વેર, તો ડી ના સ્ક્વેર નું ટોટલ 4, પ્લસ સીએફ, સીએફ એટલે કરપ્શન ફેક્ટર, એનો ટોટલ 1. એન બરાબર અવલોકન, તો કેટલા અવલોકન હતા તો ગણી લેવાના 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા આવશે 7 કૌંસમાં 7 નો સ્ક્વેર માઇનસ 1. પેલા અહીંયા ટોટલ કરો 4 + 1 5. 5 નો ગુણાકાર 6 સાથે, તો 5 × 6 = 30. છેદની અંદર 7 નો સ્ક્વેર 49. 49 માઇનસ 1 48. 48 × 7 = 336. ભાગાકાર કરો 30/336 0.089. 0.089. બાદ બાકી કરો 1 - 0.089. જવાબ આવે છે 0.91. એટલો જવાબ આવશે 0.91. કમ્પ્લીટ. ખાસ અહીંયા વસ્તુ ધ્યાન રાખવાની કે અવલોકન પુનરાવર્તન પામે એટલે કોષ્ટક બનાવવાનું ભૂલવાનું નહીં. બરાબર. ઓકે, થેન્ક યુ.